नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में? अत्यारे आपणे धोरण 11 मां एसएससीसी विषय मां भाग 2 एमां चेप्टर 1 एटले के सेकेंडरी नो अर्थ अने तेना प्रकार विषे श्रम अभ्यास करीए छीए। तो विद्यार्थी मित्रों, आपणे हवे आ चेप्टर ना अंत तरफ जईए छीए। अत्यार सुधी आपणे सेकेंडरी कोने कहेवाय, शुं काम करे छे, सेकेंडरी ना क्या क्या प्रकारो छे, दरेक विभागना सेकेंडरी ने क्या नामे ओळखवामां आवे छे, आ सेकेंडरी शुं काम करे छे, एना विशेनो घणो बधो अभ्यास केलो छे। तो हवे आज मुद्दामां सौथी अंतिम कहीए छीए आपणे ने एवा मुद्दानी वात करीए छीए, जे तमने घणी वखत एक एक पॉइंटमां पण पूछाय छे अथवा तमने आना नाम पण पूछाता होय छे। तो जे ते विषय जे ते मुद्दा आपणी पासे आवशे तो तमने क्यांक ने क्यांक अभ्यास केलो हशे, समजी गया हशे। तो हवे आपणे थोडोक विगतवार अभ्यास करवानो छे। छठो मुद्दो आपणा माटे छे सेकेंडरीना अलग अलग प्रकारो छे, एमां सौप्रथम पहेलो प्रकार छे विद्यार्थी मंडळना सेकेंडरी। तो आप सौ आ विद्यार्थी मंडळना सेकेंडरी विषय थोड़ो थोड़ो जाणता हशो। એટલે આ કોણ? તો એ વિદ્યાર્થી મંડળના સેકન્ડરી એટલે કે સૌથી પરિચિત એટલે કે આપણે જીએસ કહીએ છીએ, ઘણા જાણતા હશે, ઘણા પણ નહીં પણ જાણતા હોય। તો જીએસ એટલે શું? જેને કહીએ છીએ જનરલ સેકન્ડરી। જનરલ સેકન્ડરી આ જીએસ શું કામ કરે છે? તો જીએસ જે છે એ શાળા કોલેજ કે જે જે સંસ્થા છે એ સંસ્થાનું સંચાલન કરવાનું કામ આ જીએસ દ્વારા કરવામાં આવતું હોય છે। જે તે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થી મંડળના પ્રતિનિધિ છે, એ વિદ્યાર્થીઓ વતી કામ કરે છે। તો એ શું કામ કરે છે, કેવી રીતે કરે છે, એનું શું જરૂરી છે આ જીએસનું, એના વિશે થોડીક આપણે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ પહેલા છે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી। શાળા અને કોલેજોમાં લોકશાહીની પ્રણાલીની સમજ આપવા માટે હવે આ જીએસની શું જરૂર છે? તો આપણને ખબર કે ભારત એ લોકતાંત્રિક દેશ છે, લોકશાહી ધરાવતો દેશ છે, કે જેમાં નેતાઓને જે તે વ્યક્તિને આપણે લોકો ચૂંટી કાઢીએ છીએ મતદાન દ્વારા, અને એ લોકો જે છે એ શાસન કરે છે, એ લોકો પોતે જે છે અર્થવ્યવસ્થા ચલાવવાનું કામ કરતા હોય છે। કારણ કે આપણે બધા એક સાથે નેતા બનીને કામ ન કરી શકે તો દેશ ચાલે નહીં। એટલે કે આપણામાંથી કોઈ એક વ્યક્તિને પ્રમોટર તરીકે, એક મહત્વના વ્યક્તિ તરીકે, નેતા તરીકે આપણે કામ કરાવીએ છીએ અને વ્યક્તિ કામ કરતા હોય છે, એની જેમ જ અહીંયા સંસ્થામાં પણ આ કોલેજમાં આ સ્કૂલમાં દરેક વિદ્યાર્થી સમજી શકે કે ભારત દેશ કેમ ચાલે છે, આખું અર્થતંત્ર કેમ ચલાવવામાં આવે છે। તો એવી એક નાની સમજ માટે વિદ્યાર્થીઓને સમજાય એટલા માટે એ લોકશાહીની પ્રણાલીની એક સમજ, એક ઝલક આપવા માટે આ સેક્રેટરીની નિમણૂક કરવામાં આવતી હોય છે, જેમાં બધા વિદ્યાર્થીઓ સાથે મળીને જે તે વિદ્યાર્થી જે છે તેને નેતા તરીકે, જે જીએસ તરીકે રહેવું હોય એ વ્યક્તિ પોતાનું નામ જે છે એ રાખશે, બધા વિદ્યાર્થીઓ સ્કૂલના જે છે એ વોટિંગ કરશે, મતદાન કરશે, અને એમાંથી જે વ્યક્તિ એક સારા નેતા તરીકે કામ કરેલો હોય એને બધા વિદ્યાર્થીઓ ચૂંટી કાઢશે, અને પછી એ આખી શાળા કે સંસ્થા કે કોલેજનું જે છે એ સંચાલન કરશે। તેથી કરીને બધાને પણ આઈડિયા આવે કે ભાઈ દેશનું અર્થતંત્ર, દેશના જે નેતાઓ જે છે એની ચૂંટણી કેમ કરવામાં આવે છે। તો નાનપણથી જ એ ઝડપથી જે છે એની સમજ મળી જાય છે। ત્યારબાદ વિદ્યાર્થીના અધિકારીઓ ક્રિયાન્વિત કરવા માટે, તો શાળા કોલેજમાં જે છે એ વિદ્યાર્થીઓ જે છે એના સૌથી વધુ એ પોતાના અધિકાર રહેલા છે, એ પોતાના અધિકાર ને ધ્યાનમાં રાખીને આ જે જીએસ હોય છે એ પોતે કામ કરતા હોય છે, જેમાં વિદ્યાર્થીના પ્રશ્નને વાચા આપવા માટે, કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન છે તો એ પ્રશ્ન ડાયરેક્ટ પ્રિન્સિપાલ સુધી નહીં કે શિક્ષક સુધી નહીં પરંતુ કોને પહોંચાડશે, તો આ વિદ્યાર્થી જે છે એ પોતાના જે જીએસ એટલે કે જે જનરલ સેક્રેટરી તરીકે ચૂંટી કાઢવામાં આવેલો છે એ વ્યક્તિને પહોંચાડશે, અને પછી એ વ્યક્તિ પ્રિન્સિપાલ સુધી જે છે એ પહોંચાડવાનું કામ કરતો હોય છે। તો અહીંયા જે છે એ દરેક વિદ્યાર્થી પોતાનો પ્રશ્ન જે છે એ શાળા લખતો હોય, એજ્યુકેશન લખતો હોય કે વ્યવસ્થાને લખતો હોય, જે કંઈ પણ પ્રશ્ન હોય, જે કંઈ પણ એની પોતાની ક્રિયા છે એ જણાવવા માટે સેક્રેટરી દ્વારા ડાયરેક્ટ વાતચીત કરીને ઉપર સુધી માહિતી પહોંચાડવામાં મદદરૂપ થાય છે। વિદ્યાર્થીઓ ચૂંટણી દ્વારા પોતાનામાંથી જ આવા સેક્રેટરીને ચૂંટી કાઢવામાં આવે છે, એટલે કે જે વ્યક્તિ નેતા તરીકે કામ કરી શકે એમ હોય, જે વ્યક્તિ આખી સ્કૂલને સંભાળી શકે એવો હોય એવા વ્યક્તિની ચૂંટણી કરવામાં આવે છે, અને એ જ ચૂંટણી તરીકે જેટલા વિદ્યાર્થીઓ છે એ જ પોતે મતદાન કરશે અને ચૂંટી કાઢવામાં આવતા હોય છે, જેને જીએસ એટલે કે જનરલ સેક્રેટરી તરીકે ઓળખવામાં આવે છે। તો આ અપસો પણ
ध्यान में आशे आ माहिती जे छे ए ध्यान में आशे त्यार बाद छे क्लब ना सेक्रेटरी હવે આપણને થાય આ ક્લબ સેક્રેટરી એટલે શું કોઈ પણ એક સંસ્થા હોય એ સંસ્થાનું સંચાલન કરવા માટે સેક્રેટરીની જરૂર પડે છે જેમ કે રમતગમત અને અન્ય સાંસ્કૃતિક બાબતોને પ્રોત્સાહન આપવા સાકાર કરવા ક્લબની સ્થાપના કરવામાં આવે છે ક્લબ શું કામ હોય તો જે કોઈ પણ એક રમત હોય ક્રિકેટ રમત છે ક્રિકેટ ક્લબ છે હોકી ક્લબ છે ફૂટબોલ ક્લબ છે એટલે કે જે રમતો છે એના ક્લબ હોય સાંસ્કૃતિક જે છે અલગ અલગ જે તહેવારો છે અલગ અલગ જે ક્રિયાઓ છે એને પણ સાચવવા માટે એ સાંસ્કૃતિક એ ક્લબ બનાવેલા હોય છે તો એ ક્લબનું કામ શું એ ક્લબ ચલાવવા માટે શા માટે સેક્રેટરીની જરૂર પડે છે થોડું સમજીએ આપણે દાખલા તરીકે સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત દ્વારા જે છે આખા ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં તાલુકાઓમાં શહેરોમાં ગામડાઓમાં રમત ગમત વિશે જે છે એ લોકોમાં વિદ્યાર્થીઓમાં રુચિ વધે વધુ ને વધુ વિદ્યાર્થી ભણાતા થાય દરેક રમત સુધી વિદ્યાર્થી પહોંચે તો એના માટે પ્રયત્ન કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ક્લબ ઓફ ગુજરાત શરૂ કરવામાં આવી છે સૌથી વધુ ફેમસ તમે પણ જાણતા હશો એવો એક ક્લબ BCCI જે આપણે કહીએ છીએ ક્રિકેટ બોર્ડ બરાબર ભારતનો તો એ ક્રિકેટ બોર્ડ પણ એ એક ક્લબ છે તો એવી રીતે ક્લબના બંધારણ મુજબ સેક્રેટરીને ચૂંટણી કાઢવામાં આવે છે અથવા નિમવામાં આવે છે ક્લબમાં જે મેમ્બર હોય એ મેમ્બર એ પોતાનામાંથી જ એક વ્યક્તિને એ જે પોતાનો બોર્ડ છે ક્લબ છે એ વ્યક્તિને ચૂંટી કાઢતા હોય છે કે પોતાનામાંથી જ એક વ્યક્તિ એનું સંચાલન કરવા માટે પ્રતિનિધિત્વ સોંપવામાં આવે છે અથવા એને નિમવામાં આવે છે ત્યારબાદ આ સેક્રેટરીનું મુખ્ય કાર્ય એટલે ક્લબની વર્તમાન જરૂરિયાતો અનુસાર પ્રવર્તમાન નિયમો મુજબ એનું સંચાલન અને વિકાસ કરવાનું છે ટૂંકમાં વર્તમાનમાં જે કીધો એમ ક્લબની જરૂરિયાતો અનુસાર અત્યારે BCCI કે પછી સ્પોર્ટ્સ ક્લબ ગુજરાત અથવા કોઈ સાંસ્કૃતિક ક્લબ હોય એની વર્તમાન શું જરૂરિયાત છે વર્તમાનમાં એ ક્લબ કે એ સ્ટેજને ક્યાં સુધી પહોંચાડવાનું છે એ ધ્યાનમાં રાખીને પ્રવર્તમાન નિયમો મુજબ જે સરકારની ગાઈડલાઈન છે સરકારના જે નિયમો છે પોતાનું બંધારણ છે બંધારણના નિયમો છે એ નિયમ અનુસાર સંચાલન કરવાનું છે અને એ ક્લબનો એ સંસ્થાનો વિકાસ કરવાનો છે જેટલા જરૂર પડેલા ફેરફાર કરવાના છે જ્યાં કોઈ પણ જગ્યાએ કરાર કરવાના છે આ બધી જ કામગીરી જે છે એ આ ક્લબ કે બોર્ડનો સેક્રેટરી કરતો હોય છે આપણે ઘણી વખત જોયું હશે કે કોઈ પણ સંસ્થા કે જે કોઈ ક્લબ હોય એમાં સેક્રેટરી જેવો બદલાય એની સાથે ધરખમ ફેરફારો થઈ જાય કેટલા બધા નિયમ બદલાય જાય કેટલું બધું બદલાઈ જતું હોય છે એનું કારણ શું તો સેક્રેટરી એ જે વર્તમાન જરૂરિયાત છે એને ધ્યાનમાં રાખીને ફેરફાર કર્યો હોય કોઈ સારો સેક્રેટરી હોય તો સારા બદલાવ થાય તો ન હોય તો બદલાવ જે છે એ નેગેટિવ થતા હોય છે ટૂંકમાં આપણે કહી શકીએ કે સેક્રેટરી જે છે એ જ આ ક્લબ જે છે એ એનું સંચાલન કરે છે વ્યવસ્થાપન સંભાળે છે એનો વિકાસ કરશે પરંતુ વર્તમાન નિયમો મુજબ ત્યારબાદ ત્રીજો મુદ્દો આપણા માટે છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી હવે આ શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી શું કામ કરે છે હવે આ શૈક્ષણિક સંસ્થામાં સેક્રેટરી છે એની જરૂર પડે છે તો પહેલો મુદ્દો કેવો હતો વિદ્યાર્થી મંડળના તો જે સંસ્થા છે સ્કૂલ છે એમાં જે વિદ્યાર્થી છે એના સેક્રેટરી હતો હવે આ છે શૈક્ષણિક સંસ્થાના સેક્રેટરી કે જ્યાંથી સંસ્થા હોય એને સંભાળવાનું કામ કરે છે પરંતુ કેવી રીતે કે જ્યારે દિલ્હી કોટા અને અમદાવાદ જેવા મેગા સિટી છે જે એજ્યુકેશન હબ કહેવાય છે એવા મોટા શહેરોમાં શૈક્ષણિક સંસ્થાનો વિશાળ સંકુલ ઊભું કરવામાં આવે છે જો આપણે સ્કૂલ કહેવાય છે સ્કૂલ અને સંકુલમાં બંનેમાં ફેર છે સ્કૂલ અને સંકુલમાં ફેર છે સ્કૂલ એટલે કે શું ભાઈ એક જ સંસ્થા કે જેમાં સામાન્ય રીતે 1-10, 11-12 ચાલતું હોય એવી એક સ્કૂલ એટલે સ્કૂલ કે મને સંકુલ એટલે કે અલગ અલગ કેટલા બધા વિભાગો ચાલતા હોય છે જેમ સમજીએ આપણે અહીંયા તેનું સંચાલન કરવા માટે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે તો સેક્રેટરી આવી સંસ્થામાં મુખ્ય વહીવટી અધિકારી તરીકે ફરજ બજાવે છે એક માર્ગમાં સૌથી અગત્યનો પ્રશ્ન કે શૈક્ષણિક સંસ્થામાં સેક્રેટરીની શું ફરજ હોય છે તો મુખ્ય વહીવટી અધિકારી તરીકે પણ કેવી રીતે કીધું કે ભાઈ સંકુલ જે છે એમાં જ્યાં મેં બીએડ કરેલો હતો બરાબર એ સંકુલ છે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંકુલ છે
હવે એમાં 1 થી 12 સુધી એટલે કે ઇંગ્લિશ મીડિયમ ગુજરાતી મીડિયમ પ્લસ આર્ટ્સ કોમર્સ સાયન્સ ત્યારબાદ જે અલગ અલગ ગુજરાત બોર્ડ જે છે સીબીએસસી છે જીએસસીબી છે પછી કેન્દ્ર સરકારનો કોઈ બોર્ડ હોય તો એ પછી ઇન્ટરનેશનલ એક સ્કૂલ છે ત્યારબાદ બધી જ પ્રકારની કોલેજો એક જ છે બિલ્ડિંગમાં મીન્સ કે કહીએ તો એક જ છે એ પોતાનો ગ્રાઉન્ડ હોય એમાં બીકોમ એમકોમ બીબીએ પ્લસ જે અલગ અલગ કોર્સ અલગ અલગ હોય જેમ કે પીટીસી ડીએડ એવા પ્રકારના અલગ અલગ ઘણા બધા જે એક જ સ્કૂલમાં એક જ સંકુલમાં જે છે આ બધા જ કોર્સિસ આ બધા છે એજ્યુકેશનના ડિપાર્ટમેન્ટ જે છે આવરી લેવામાં આવતા હોય છે તો વિચાર કરો કેવડી મોટી સંસ્થા હશે જે યુનિવર્સિટી જેટલી જે છે એ કેપેસિટી ધરાવે છે એમ યુનિવર્સિટીને જેમ જે છે એટલા વિભાગો હોય છે એટલા જ વિભાગો પ્લસ સ્કૂલના અલગ અલગ ડિપાર્ટમેન્ટ બધા છે આ બધું જ મળીને જે છે બરાબર એક આખું સંકુલ બને છે તો અવડું મોટું સંકુલ હોય એનું મેનેજમેન્ટ કેમ કરું છું એના કેટલા બધા શિક્ષકો હોય કેવડો મોટો સ્ટાફ હોય વિદ્યાર્થીઓ હોય એના એના કેટલા બધા વાલીઓ હોય પ્લસ એક એજ્યુકેશન સિવાયના કેટલા બધા પ્રશ્નો હોય એનું નિરાકરણ કરવાનું હોય એ બધા જ પ્રશ્નો આખો જ વહીવટ કરવા માટે બધા સંકુલો માટે એક વ્યક્તિ જે છે એ સેક્રેટરી તરીકે નિમવામાં આવે છે જે આ બધા સંકુલો વચ્ચે એક કામ કરતો હોય છે એક નાનું ઉદાહરણ આપું જેમ કે અવડું મોટું સંકુલ હોય તો એ સંકુલ માટે જે છે આપણે એમ કહીએ કે ઓડિટોરિયમ કે જે આપણે ડાન્સ પરફોર્મન્સ માટે કે જે વાર્ષિકોત્સવ કરતા હોય છે એના માટે એક બે એવા પ્રોજેક્ટ અલાવ હોય છે હવે એક બે જે છે બરાબર ઓડિટોરિયમ હોય તેમાં આખી સ્કૂલને કેમ અલાવ કરી શકીએ તો ન કરી શકીએ તો એના અલગ અલગ વિભાગ પડેલા હોય આખી જે ટ્રસ્ટ હોય કે સ્કૂલ હોય બરાબર એ સંકુલ છે એનો પ્રવાસ લઈ જવાનો હોય એની અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરાવવાની હોય તો આ બધું જ કરવા માટે જે છે એ આખું સંચાલન જરૂરી છે તેના માટે આ સેક્રેટરી એક વહીવટી અધિકારી તરીકે એક કામ કરતો હોય છે ત્યારબાદ સમજીએ આપણે મજૂર મંડળના સેક્રેટરી તો મજૂર મંડળના સેક્રેટરી એટલે શું એના પણ સેક્રેટરી હોય ઘણા બધા અત્યારે સમજણ હોય છે કે જોયું હશે હા વિદ્યાર્થી મિત્રો મજૂર મંડળના પણ ખૂબ મોટા જે છે એ મંડળો છે અને એના સેક્રેટરી પણ છે દેશમાં વિવિધ ક્ષેત્રમાં કાર્ય કરતા મજૂરો કર્મચારીઓ પોતાની માંગણીઓ સત્તા સરકાર સમક્ષ રજૂ કરવા મંડળો બનાવે છે જેને મજૂર મંડળ કહે છે આ પ્રકારના મજૂર મંડળો શું કામ કરે છે શા માટે જરૂર પડે છે તો આપ સૌને ધ્યાનમાં છે અત્યારે કોઈ પણ સંસ્થા હોય કોઈ પણ પેઢી હોય કોઈ પણ કંપની છે એ શોષણ એક મહત્વનું પાસું બની ગયું છે લોકોનું કે જે કે મજૂરો જે છે એને ઓછો પગાર આપીને વધુ સમય કામ કરાવીને ઓછું વેતન આપીને ઓછી પોતાની સુવિધા પ્રોવાઈડ કરીને એ કામ કરાવે છે અને પોતાનો મહત્તમ નફો મેળવે છે લાભ મેળવે છે જે સારી બાબત નથી તેની સામે વિરોધ કરવો જરૂરી છે તો વિરોધ ક્યારે થઈ શકે જ્યારે બધા ભેગા થાય ત્યારે તો એના માટે એક મજૂર મંડળ બનાવવામાં આવે છે અને એ મજૂર મંડળનું એક હેન્ડલ કરી શકે એવો વ્યક્તિની જરૂર પડે છે એ નિમણૂક કરવામાં આવે છે એને કહેવાય સેક્રેટરી જેમ કે અહીંયા ભારતમાં ઇન્ટુક અને આઈટુક વગેરે બે મંડળો કાર્યરત છે એ ઇન્ટુક અને આઈટુક બે મંડળ એ મુખ્ય મંડળ છે જેના આધારે બાકીના મંડળની રચના કરવામાં આવે છે અને નાના મોટા મળીને હજારો જે છે એ મંડળો ભારતમાં કાર્યરત છે જે આ મજૂરોને ધ્યાનમાં રાખીને મજૂરોના પ્રશ્નને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે પોતાની માંગણી સરકાર સમક્ષ રજૂ કરે છે તો આવા પ્રકારના મંડળો પોતાની માંગણીઓ અસરકારક બનાવવા એટલે કે પોતાની જે માંગણી છે જેમ કે ભઠ્ઠીમાં કામ કરતા ખનીજમાં કામ કરતા ખોદકામ કરતા જે લોકો મજૂરો છે એની સેફટી માટે એના વીમા માટે એના પરિવારના ગુજરાન માટે એ રહેવાની વ્યવસ્થા માટે કેટલા બધા પ્રશ્નો હોઈ શકે તેવા કેટલા બધા મજૂરો છે અલગ અલગ વિભાગોમાં કામ કરે છે તો એવા મજૂરોને જે છે એની માંગણીઓ છે તેને અસરકારક બનાવી રજૂઆત કરવા સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે બધા વ્યક્તિ સાથે જે છે રજૂઆત કરે તો યોગ્ય નથી પોતાની રોજીરોટી પણ ગુમાવશે સમય બગાડ થશે અને અવ્યવસ્થા થઈ જશે એટલા માટે આ બધા વતી કોઈ એક વ્યક્તિ નિમણૂક થાય છે અને એ વ્યક્તિ સરકાર સમક્ષ જે કંઈ પણ સત્તા છે એની સમક્ષ એ રજૂઆત કરતા હોય છે તો આપ સૌને ધ્યાનમાં છે કે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી વીવી ગિરી હતા કે જેણે 1922માં યાદ રાખજો આ સાલ અખિલ ભારતીય રેલ કર્મચારી સંઘની સ્થાપના કરી હતી જે અત્યારે રેલવેમાં ખૂબ મોટું જે સંગઠન કહી શકીએ છીએ મજૂર સંગઠન કહી શકીએ છીએ
એની પર ચૂંટણી વારંવાર દર વર્ષે નક્કી કરેલા સમય થતી હોય છે. તો આ રેલ કર્મચારી સંઘ જે છે એ રેલવેમાં કામ કરતા કર્મચારીઓની સાર સંભાળ અને જે પ્રશ્નો છે એ નિરાકરણ એ કરવાનું કામ કરતું હોય છે. એ સિવાય પણ એક અખિલ ભારતીય મજદૂર સંઘ છે જે પણ એક મજદૂરોને જે ધ્યાનમાં રાખીને પણ કાર્ય કરે છે. એવા ઘણા બધા નાના મોટા મજૂરોને ધ્યાનમાં રાખીને જે સંગઠનો કામ કરતા હોય છે એમાં વિવિધ પ્રકારના સેક્રેટરી નિમણૂક થાય છે જે કાર્ય કરે છે. ત્યારબાદ આપણા માટે છે પાંચમો મુદ્દો. પાંચમો છે આપણા માટે વેપારી મંડળના સેક્રેટરી. હવે વેપારી મંડળના સેક્રેટરી શું કામ કરે છે? વેપારી મંડળના પણ સેક્રેટરી હોય તો એ આપણે સમજીએ છીએ. તો વેપારી મંડળો કે પછી કોઈ ઉત્પાદક મંડળ હોય કે સેવા મંડળી હોય એ પોતાના ધંધા રોજગારમાં ઉદ્ભવતા પ્રશ્નોની રજૂઆત કરવા અથવા ઉકેલ લાવવા અને એસોસિએશન કે મંડળની રચના કરે છે. હવે આપણે બધા ધ્યાનમાં છે કે થોડાક ટાઈમ પહેલા એટલે કે વર્ષો પહેલા જીએસટી બરાબર ની રચના કરવામાં આવી હતી, જે આપણે એક બિલ વન ટાઈમ વન નેશન વન બિલ જેવું આપણે કહીએ છીએ કે ભાઈ એક દેશમાં એક જ બિલ હોવું જોઈએ જીએસટી. તો એ સમય દરમિયાન શરૂઆતમાં જે છે એ સ્લોટ પડેલા હતા અમુક અમુક સ્લેબ હતા 18 નો 9 નો એવી રીતે, એના આધારે જે છે એ અલગ અલગ વેપારીઓ પાસેથી ટેક્સ લેવામાં આવતો હતો. તો એ સમય દરમિયાન આપણને સૌને યાદ છે કે દરેક વેપારી જે છે એના મંડળોએ ભેગા મળીને સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, પોતાના પ્રશ્નો મૂક્યા હતા કે ભાઈ અમારી જે મંડળ છે અમારો જે વેપાર છે અમારો જે વિભાગ છે જેમાં અમે ઉત્પાદન કરીએ છીએ કામ કરીએ છીએ એમાં આ જીએસટી ને કારણે આટલા આટલા પ્રશ્નો ઉદ્ભવે છે અમારે, જેને કારણે બિલની રેતીમાં પૈસાની લેવડ દેવામાં આટલા આટલા પ્રશ્નો ઉદ્ભવે છે, તો એનું નિરાકરણ તમે કરી આપો બરાબર. તો આવા એસોસિએશન દ્વારા જે છે એ પોતાના પ્રશ્નો છે એને ઉકેલ લાવવા માટે એસોસિએશન બનાવવામાં આવે છે, મંડળ બનાવવામાં આવે છે અને એ મંડળમાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે, જે આખા મંડળ વતી જે છે પોતાની એસોસિએશન હોય છે એ એસોસિએશનનો પ્રમુખ હોય છે એ પ્રશ્નની રજૂઆત કરે છે અને એનું નિરાકરણ કરવાનું કામ આ એસોસિએશન જે છે એના પ્રમુખ તરીકે એ પોતે કરતો હોય છે અથવા વેપારી મંડળ હોય તેના પ્રમુખ તરીકે એ કામ કરતા હોય છે. તો આપ સૌને ક્લિયર છે? તો ભારતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ફિક્કી જેવા અન્ય ઘણા મંડળો છે. આ ચેમ્બર ઓફ કોમર્સ જે છે એ આપ સૌ નામથી પરિચિત થશો, ઘણી બધી જગ્યાએ તમે સાંભળ્યું પણ હશે કે જે અલગ અલગ પ્રકારની કોમર્શિયલ સંસ્થાઓ છે એના વતી આ ચેમ્બર ઓફ કોમર્સ કામ કરે છે. ફિક્કી પણ જે છે એ એવી રીતે કાર્ય કરે છે, જે ભારતમાં સૌથી મહત્વના બે મંડળ તરીકે જોવા મળે છે. આ તમને એક મંડળમાં અતિ મહત્વના પ્રશ્ન તરીકે પૂછાય છે કે ભારતમાં વેપારી મંડળના બે સંગઠનના નામ જણાવો. કયું થયું? ચેમ્બર ઓફ કોમર્સ અને બીજું છે ફિક્કી. ત્યારબાદ છે જ્યાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે એટલે કે આવા જે મંડળો હોય છે મોટા એમાં ખાસ એની વ્યવસ્થા કરવા માટે એ સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે જેમાં આ મંડળ વતી પોતે કાર્ય કરે છે. આવા મંડળનું સંચાલન મંડળના બંધારણ મુજબ કરવામાં આવે છે. જેમ કીધું ચેમ્બર ઓફ કોમર્સ, તો જે આ જે સંસ્થા છે મંડળ છે એમાં એ પોતાનું બંધારણ હશે કે સંસ્થા કેવી રીતે કામ કરે છે, સંસ્થાને કયા કયા નિયમોનું પાલન કરવું પડે છે, પોતાની જવાબદારી આ બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને અને જે સેક્રેટરી હોય છે એ આ સંસ્થાનું સંચાલન કરે છે, જે એસોસિએશન છે એનું સંચાલન કરે છે અને ક્રિયાન્વિત કરતા હોય છે, એનો પ્રશ્ન નિરાકરણ એ પણ ઉકેલ લાવવા અને એનું કાર્ય જે છે એ સંભાળતા હોય છે. આટલું ક્લિયર થઈ ગયું આપણે કે વેપારી મંડળના ઘણા બધા મંડળો છે જે પોતાના પ્રશ્ન નિરાકરણ કરવા માટે એક મંડળ બનાવે છે, એસોસિએશન બનાવે છે જેમાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવે છે. ત્યારબાદ છે સહકારી મંડળીના સેક્રેટરી. તો સહકારી મંડળી કીધું છે આ પણ ઘણી બધી જગ્યાએ તમે સમજી ગયા છો, તમારા બીએમાં પણ આના વિશે સમજૂતી મળી જશે, પરંતુ આમાં સેક્રેટરી શું કામ કરે છે સહકારી મંડળીમાં એ જોઈએ. આર્થિક સામાજિક સાંસ્કૃતિક ઉત્થાન માટે આ સહકારી મંડળીનો મુખ્ય ઉદ્દેશ સ્થાપનાનો એ સેવાનો હોય છે, નહીં કે આર્થિક પ્રવૃત્તિ કરવાનો, નહીં કે નફો કમાવાનો. એ આ સંસ્થા દ્વારા આ મંડળીઓ દ્વારા જે છે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીને એ સમાજને વધુ ને વધુ લાભ મળી શકે એ પ્રયત્ન કરવામાં આવતા હોય છે. એટલે કે આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન માટે આવી સહકારી મંડળીની રચના કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે જોઈએ
હાઉસિંગ સોસાયટી, આપણે ઘણી હાઉસિંગ બોર્ડ, હાઉસિંગ સોસાયટી એવું સાંભળ્યું હશે કે જેમાં સરકાર દ્વારા જે હાઉસિંગ સોસાયટી જે છે એમાં મકાન કે અલગ અલગ પ્રકારની સ્કીમ આપવામાં આવે છે, જેમાં લોકો ઓછી કિંમતે સારી એવી વસ્તુઓ પ્રાપ્ત કરી શકે છે. જેમ કે હાઉસિંગ સોસાયટીમાં કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, ત્યારબાદ શાળા કોલેજો અને અન્ય સંસ્થામાં શાર્પ ક્રેડિટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, કોઓપરેટિવ સોસાયટીની રચના કરવામાં આવે છે. જ્યાં બધા સંસ્થાઓ હોય છે એના માટે આ સંસ્થાઓ નિમણૂક કરવામાં આવે છે, જેમાં જે જે પ્રશ્નો હોય છે એ નિરાકરણ થશે. જે જરૂરિયાત છે એ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એ નવી નવી પ્રવૃત્તિઓ અથવા વિકાસનું કામ કરશે. અને અંતે આ સેક્રેટરી, જેમાં સેક્રેટરી નિમણૂક કરવામાં આવતી હોય છે, આ સેક્રેટરી જે તે મંડળના નીતિ નિયમો અનુસાર સંચાલન કરવામાં આવતું હોય છે. આમાં પણ જે તે મંડળ છે એ મંડળનું પોતાનું બંધારણ છે, અને એ બંધારણ મુજબ ચૂંટણી કરીને મત આપીને એ સેક્રેટરી. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે જે છે એ પ્રશ્ન, જે મંડળના સેક્રેટરી કોને કહેવાય, એ કયા કયા પ્રકારના હોય, શું કામ કરે છે, કેમ કે વિદ્યાર્થી મંડળના સેક્રેટરી હતા, ત્યારબાદ સાંસ્કૃતિક વિભાગના સેક્રેટરી હતા, કોઈ સંકુલના સેક્રેટરી હોય, તો એ જે સેક્રેટરી એ શું કામ કરે છે એના વિશે થોડીક આપણે માહિતી મેળવી. તો આપણા માટે અત્યારે સૌથી અગત્યનો 2 માર્કનો પ્રશ્ન હોય તો એ છે, મંડળના સેક્રેટરીની જરૂરિયાત શા માટે ઊભી થઈ? આ 2 માર્કમાં મોસ્ટ ટાઈમ દર વખતે મોટા ભાગે ટેસ્ટમાં કે એક્ઝામમાં પૂછાતો હોય છે, એ ખાસ ધ્યાન રાખજો. શા માટે મંડળના સેક્રેટરીની જરૂરિયાત ઊભી થઈ? જેમાં માનવ સંસ્કૃતિની વિકાસની આગેકૂચ જેમ જેમ આગળ વધતી ગઈ તેમ માનવ વિકાસ એટલે કે વ્યક્તિ જે છે એ રોજબરોજ પોતાના ધંધાનો, પોતાના વ્યવસાયનો, પોતાના મંડળનો કે જે જગ્યાએ કામ કરે છે તે જગ્યાનો વધુને વધુ ડેવલપમેન્ટ કેમ થાય, વધુને વધુ જે છે લોકો સુધી કેમ પહોંચે, એના જે છે સતત ને સતત પ્રયત્ન કરતો હોય છે. જેને કારણે નવી નવી ટેકનોલોજી અપનાવશે, નવી પદ્ધતિ અપનાવશે, જેને કારણે આ સેક્રેટરીની વ્યવસ્થા ઊભી થઈ છે. એટલે કીધું કે ભાઈ સંસ્કૃતિના વિકાસની આગેકૂચ થઈ, જેમ આગળ વધતી ગઈ તેમ સામાજિક ફેરફાર થયા, બીજું આર્થિક બાબતોમાં ફેરફાર થયો, સામાજિક એટલે કે લોકોનો રીત રિવાજ, લોકોનો પહેરવેશ, પોતાના જે ઉત્સવો તહેવાર મનાવવાની પદ્ધતિ છે એ પોતાની રીતભાત છે, ઢબ છે, આ બધામાં કંઈક ફેરફાર જોવા મળ્યા. ત્યારબાદ આર્થિક બાબતોમાં પણ ફેરફાર જોવા મળ્યો, અમુક વતે ઓછે અંશે આર્થિકમાં જે છે વધારો ક્યાંક ઘટાડો, આવી રીતે જે છે એ ફેરફાર થતા ગયા. સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ વધતો ગયો, વિસ્તાર અને સ્વરૂપમાં ફેરફાર થતા ગયા, એટલે કે જે રીતે પહેલાના સમયમાં ઉદ્યોગ ધંધા ચાલતા હતા વર્તમાનમાં એમ ચાલતા નથી, એમાં ઘણો બધો ફેરફાર જોવા મળ્યો છે. યાંત્રિકીકરણ થયું, કર્મચારી ઓછા અને રોબોટ દ્વારા કામ થતા ગયા, ઓછા મૂડીએ વધુ કેમ ઉત્પાદન કરી શકાય એના પ્રયત્ન કરવામાં આવ્યા. તમે કહી શકીએ ભાઈ ધંધા ઉદ્યોગનો વેપારી પેઢી મંડળ ટ્રસ્ટ જે કંઈ હોય એનો વિસ્તાર વધતો ગયો, સ્વરૂપમાં ફેરફાર થતો ગયો, અને પરિણામે આવા મંડળો સેક્રેટરીની જરૂરિયાત જે છે ઊભી થતી ગઈ. કોઈ સેવાકીય મંડળ હોય તો શરૂઆતમાં જે છે એ નાના પાયે શરૂઆત કરે છે, જેમ જેમ એનો વ્યાપ વધતો જશે લોકોમાં જે છે એ ખ્યાતનામ થશે એમ એ પોતાનો વિસ્તાર ધીમે ધીમે વધારતો જશે, રાજ્ય રાજ્યમાંથી કોઈ દેશમાં, દેશમાંથી આખા દુનિયા સુધી લઈ શકે, પોતાના ઉપર છે વિસ્તાર ઉપર આધાર રાખે છે. તો એવું કહી શકે કે ભાઈ આ વ્યવસ્થા સંભાળવા માટે કોઈ એક ખાસ વ્યક્તિની જરૂર પડે છે કે જે આ મંડળ છે, જે આ ટ્રસ્ટ છે એને પોતાને વિકાસ કરાવી શકે અને આગળ વધાવી શકે. તો ટૂંકમાં આપણે 2 માર્કના પ્રશ્નમાં આટલું જ લખવાનું છે કે માનવ સંસ્કૃતિની વિકાસને આગેકૂચ થઈ, જેમ આગળ વધતો ગયું તેમ સામાજિક આર્થિક સાંસ્કૃતિક બાબતોનો વ્યાપ થયો, વિસ્તાર થયો અને સ્વરૂપમાં ફેરફાર થયો, જેને કારણે આવા મંડળોમાં સેક્રેટરીની વ્યવસ્થા કરવામાં આવી. ઓકે, થેન્ક યુ.